નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ની અંદર વિષય સંસ્કૃત અને સંસ્કૃતની અંદર આપણે પાઠ સુધી આપણે ઓફલાઈન શીખી ગયા છે. હવે પછી આપણે ઓનલાઈન ચેપ્ટર જે શીખવાના છે તે શું છે અને તેનું નામ શું છે? તો વિદ્યાર્થી મિત્રો, આ જે પાઠ છે તેનું નામ છે અસ્માક દેશેશ નામ, કે આપણા દેશનું નામ શું છે? તો કે અસ્માક દેશેશ નામ ભારત દેશ, અમારા દેશનું નામ ભારત. એટલે કે જે પાઠ આપણે આજે શીખવાનું છે તે પાઠનું નામ છે ભવતુ ભારતમ, એટલે કે ભારત દેશ થાઓ. અને અમારા ભારત દેશની અંદર જે કર્મ, ધર્મ, નીતિ, રીત, રિવાજ જે બાબતો પ્રત્યે આપણને શીખવવામાં આવ્યું છે કે આપણો દેશ છે તેની અંદર જે કર્મ અને ધર્મમાં જે લોકો નાસ્તિક હોય અથવા માનતા નથી તે વ્યક્તિને અહીં સોંપી દેવામાં આવ્યા છે. એટલે કે લોકોને ધર્મ અને કર્મ પ્રત્યેની નિષ્ઠા હોવી જોઈએ. તો આજે આપણે જે કંઈ પાઠ શીખવાના છે તેની અંદર જે શ્લોક આપેલા છે તે કંઈક આપણને કર્મ, ધર્મ, રીતિ, નીતિ, નિષ્ઠા વગેરેની બાબતો શીખવે છે. તો જોશો આપણને પહેલો શ્લોક કે ભવતુ ભારતમ, ભારતમ ભારતમ, ભવતુ ભારતમ, શક્તિ સંભૃતમ, યુક્તિ સંભૃતમ, શક્તિ યુક્તિ સંભૃતમ, ભવતુ ભારતમ. એનો ભાવ શું છે કે ભારત દેશ શક્તિથી ભરપૂર થાવો, ભારત દેશ યુક્તિ વાળો થાવો, આમ શક્તિ અને યુક્તિ બંને સંપન્ન થાવો. આ સાધવા માટે એમાં કહેવામાં આવ્યું છે કે હે ભારત દેશ, અમારો ભારત દેશ છે એ યુક્તિથી મજબૂત બને, અમારો ભારત દેશ શક્તિથી મજબૂત બને અને અમારા જે યુવાનો છે એ શક્તિ અને યુક્તિ બંનેથી સંપન્ન થાય, તેવી વાત આ શ્લોકની અંદર કરવામાં આવી છે. હવે જોશો એની થોડીક સમજૂતી. તો શ્લોકની અંદર એવું સમજાવવામાં આવ્યું છે કે આપણા ભારત દેશની અંદર જે આપણે અને પોતાને અને બીજાની પણ રક્ષા કરવાની એક આપણી ફરજ છે, એટલે કે આપણે કોઈ વ્યક્તિની રક્ષા કરવી એ પણ એક આપણી ફરજ બને છે. ત્યારબાદ કીધું છે કે આપણા ભારત દેશની અંદર સ્વ વિકાસ અને સાધા યુક્ત વાળા લોકો રહે છે, કે સ્વ વિકાસ થાય એવા ઘણા બધા લોકો છે. તો એવું નથી કરવાનું, આપણે પર વિકાસ પણ, એટલે કે બીજાના વિકાસના કામ પણ આપણે કરવાના છે. એટલા માટે આ શ્લોકમાં આપણે સમજાવવામાં આવ્યું છે કે સ્વ વિકાસને માંડી રહીને પોતે બીજાના વિકાસ માટે અને બીજાની રક્ષા માટે પણ આપણે કામ કરવા જોઈએ. ત્યારબાદ આવશે બીજો શ્લોક, શસ્ત્ર ધારકમ, શાસ્ત્ર ધારકમ, શસ્ત્ર શાસ્ત્ર ધારકમ, ભવતુ ભારતમ. આનો અર્થ એ છે કે ભારત દેશે શસ્ત્રો અને શાસ્ત્રોને ધારણ કરનાર થા, કે અમારો ભારત દેશ છે એની અંદર શસ્ત્ર અને શાસ્ત્રો બંને હોવા જરૂરી છે. બીજું કીધું છે આમ શસ્ત્ર અને શાસ્ત્રોથી સંપન્ન થાવ, કે અમારા ભારત દેશની અંદર શસ્ત્રો તો છે જ અને શાસ્ત્રો એટલે કે વિદ્યા અને પુસ્તકની પણ ખાજ જે ગ્રંથો છે પુસ્તકની પણ વાત ખૂબ જ મહત્વની ગણવામાં આવી છે. ત્યારબાદ એ સમજૂતીમાં એવું કહેવા માંગે છે આ શ્લોક કે આપણો ભારત દેશે શસ્ત્રો અને અસ્ત્રો તો ધારણ કરે છે પરંતુ તેનો ગેરઉપયોગ ન થાય, તેનો વેગપૂર્વક ઉપયોગ થાય તેવી વાત આ શ્લોક દ્વારા આપણે સમજવાની છે. એટલે કે આપણા દેશની અંદર શસ્ત્ર અને શાસ્ત્રનો આપણે સારી રીતે ઉપયોગ કરવો જોઈએ. બીજો શ્લોક પૂરો થાય છે, ત્યારબાદ આવશે ત્રીજો શ્લોક કે રીતિ સંસ્કૃતમ, નીતિ સંસ્કૃતમ, રીતિ નીતિ સંસ્કૃતમ, ભવતુ ભારતમ. એટલે એનો ભાવ અર્થ એ છે કે ભારત દેશ છે એ જીવનશૈલી નીતિ નિયમો માનવા વાળો છે, જે આપણો ભારત દેશ છે એ નીતિ નિયમોમાં માનવા વાળો છે. એટલે કે એવા નીતિ અને નીતિ ખૂબ જ મહત્વની ગણવામાં આવે છે અને સંસ્કારી નીતિ અને નીતિથી અમારો ભારત દેશ એ ખૂબ જ પ્રગતિ કરે એવી વાત આ શ્લોકની અંદર રજૂ કરવામાં આવી છે. ત્યારબાદ તેની સમજૂતી એ છે કે આપણા ભારત દેશના લોકો છે એ સંસ્કારી થાય અને નીતિ અને નિયમોમાં માનનારા થાય, નીતિ અને નિયમો જાળવી રાખે. આપણા ભારત દેશના લોકો સંસ્કારની સાથે સાથે બીજાને પણ મદદ કરતા થાય એવી વાત આ સરસ મજાના શ્લોક દ્વારા આપણને સમજાવવામાં આવી છે. ત્યારબાદ આવશે ચોથો શ્લોક, કર્મનિષ્ઠિકમ, ધર્મનિષ્ઠિકમ, કર્મ ધર્મનિષ્ઠિકમ, ભવતુ ભારતમ. આનો ભાવ અર્થ એ છે કે ભારત દેશ કર્મ પ્રત્યે નિષ્ઠાવાળો બને, ધર્મ પ્રત્યે નિષ્ઠાવાળો બને. આમ ભારત દેશ કર્મ અને ધર્મ બંને પ્રત્યેથી જો નિષ્ઠાવાળો બનશે તો અમારા ભારત દેશની અંદર જે વસ્તી પ્રજા છે તેને કોઈ પણ પ્રકારની તકલીફ પડશે નહીં. યાર આ ભાવ ખાતરે આપણે એ પણ સમજૂતી મેળવી શકીએ છીએ કે આપણા ભારત દેશના લોકો પોતાના કર્મ પ્રત્યે
કે નિષ્ઠાવાળા થાય એટલે કે પોતાનો કર્મ અને ધર્મ કોને કહેવાય છે એના વિશે થોડીક એને સમજણ પડશે તો કોઈ પણ કામ કરતા પહેલા 300 વખત વિચારી અને કામ કરશે એટલે કે ધર્મ માણસને ધર્મ અને કર્મ પ્રત્યે ખૂબ નિષ્ઠા રાખવી પડશે ત્યારબાદ આવશે પાંચમો શ્લોક કે ભક્તિ સાધકમ મુક્તિ સાધકમ ભક્તિ મુક્તિ સાધકમ ભવતુ ભારતમ 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 ભવતુ ભારતમ આ શ્લોક દ્વારા આપણે સ્પષ્ટ સમજાય છે કે ભારત દેશમાં ભક્તિ સિદ્ધ કરનારો અને મોક્ષ આપનારો વ્યક્તિ છે ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળે છે એટલે માણસ છે એને મોક્ષ અને ભક્તિ પ્રત્યે પણ થોડી ઘણી સભાનતા હોવી જોઈએ અને થોડો ઘણો ધર્મ પ્રત્યે પણ માનનારો હોવો જોઈએ એટલે કે એને કર્મ નીતિ નિયમો કઈ રીતે સાંસારિક જીવન જીવવું તેની ઘણી બધી બાબતોની તેને સારી રીતે સમજ મળી શકે એટલે આપણે આ સમજૂતીમાં એવું કહેવા માંગીએ છીએ કે ભારત દેશના લોકો છે એમાં નરસિંહ મહેતા છે જે પરમાત્માને પામવા માટે પોતાનો પરિવાર છોડી દે છે જ્યારે એની પત્ની છે એ મૃત્યુ પામે છે ત્યારે તે કહે છે કે હવે તો છૂટી છે જંજાળની ઝાડ હવે તો શ્રી કૃષ્ણ ભગવાન ને ભજીશું શાંતિથી એટલે તે કહેવા માંગે છે કે તે પરમાત્માને પામવા માટે અથવા પરમાત્માને મેળવવા માટે એ પોતાના સંસારને પણ છોડવા માટે તૈયાર હતા આપણે સંસારને છોડવાની વાત નથી પરંતુ આપણે તો થોડાક ધર્મ અને કર્મ પ્રત્યે નિષ્ઠાવાન બનવાની ખાસ જરૂર છે તો અહીંયા આપણે સરસ મજાના આ શ્લોક દ્વારા એક સમજૂતી સરસ પ્રાપ્ત થઈ છે કે આપણે આપણા ભારત દેશની અંદર કર્મ ધર્મ નીતિ બુદ્ધિ મોક્ષ ભક્તિ વગેરે બાબતો ખાસ ધ્યાન રાખીએ અને બીજા વ્યક્તિની પણ ખાસ આપણે મદદ કરવા માટે પ્રયત્ન કરજો તો વિદ્યાર્થી મિત્રો આ સરસ મજાના નાના એવા ધોરણ 6 ની અંદર શ્લોક આપેલા હતા તે આપણે જોયા છઠ્ઠા પ્રકરણની અંદર હવે આ શ્લોકને આધારે હું તમને બોર્ડમાં આપેલા થોડા ક્વેશ્ચન આન્સર છે એ સમજાવીશ જોઈ અહીંયા નીચેના દરેક પ્રશ્નના ઉત્તર એક બે વાક્યમાં સંસ્કૃતમાં આપો એટલે કે અહીંયા આપણને સંસ્કૃતમાં આન્સર આપવાના છે ઘણી વખત આપણે ગુજરાતીની અંદર અને બીજી કોઈ ભાષાની અંદર આપણે એક આન્સર આપતા હોય છે પરંતુ સંસ્કૃત લેંગ્વેજની અંદર થોડો પ્રયત્ન કરી અને સંસ્કૃત બોલતા તમારા માટે આ ફર્સ્ટ લેંગ્વેજ છે એટલે કે પ્રથમ ઉપર આવે છે છઠ્ઠામાં એટલા માટે થોડી તકલીફ પડશે પરંતુ આવડી જશે જોઈએ પ્રશ્ન નંબર 1 કે ભારતમ કેમ સમૃદ્ધ ભવતુ કે મારો ભારત દેશ છે એ કોના પ્રત્યે ધરાવે છે ભવતુ ધરાવે છે તો ભારત છે પ્રશ્ન પૂછો છે એનો આન્સર છે ભારત શક્તિ સમૃદ્ધ ભવતુ કે મારો ભારત દેશ છે એ શક્તિથી ભરપૂર છે શક્તિથી ભરેલો છે અને પ્રગતિ તરફ જઈ રહ્યો છે તેવી વાત કરે છે બીજો પ્રશ્ન છે કે ભારત કૈશ્ય ધારક ભવતિ કે મારો ભારત દેશ છે શું ધારણ કરે છે શું મેળવે છે તો એનો આન્સર છે ઉત્તર સંસ્કૃતમાં આપણે ઉત્તર બોલશું તો શું આવશે કે ભારતમ શસ્ત્ર શાસ્ત્ર ધારકમ ભવતુ કે મારો ભારત જે છે તેની અંદર શસ્ત્ર અને શાસ્ત્રથી ભરાયેલો છે એટલે શસ્ત્ર અને શાસ્ત્ર છે એ ધારણ કરાયેલા છે ત્યારબાદ આવશે બીજો પ્રશ્ન ભારતમ કેમ સંસ્કૃતમ ભવતુ કે ભારત જે છે એ શેનીથી સંસ્કૃતમ ભવતુ શું મેળવે છે તો કે ભારતમ રીતિ નીતિ સંસ્કૃતમ ભવતુ કે મારો ભારત જે છે રીતિ અને કર્મ ધર્મ પ્રત્યે નિષ્ઠાવાળો છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 6 ની અંદર સરસ મજાનું પ્રકરણ છે ભવતુ ભારતમ એના શ્લોક એ સમજૂતી મેળવી એનો ભાવાર્થ જોયો હવે નેક્સ્ટ વિડિયોમાં આપણે સાતમું પ્રકરણ જોશું અસ્તુ